નમસ્કાર આપનું સ્વાગત રિઝર્વ બેંકે કરેલો 0.25% નો ઘટાડો સીઆરઆર યથાવત લોનના ઈએમઆઈ દરમાં ઘટાડાની સંભાવના શેરબજારમાં પણ ઉછાળો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમઝટ કેજરીવાલ આજે સતીશ ઉપાધ્યાય સામેના પુરાવા જાહેર કરશે આક્ષેપ સાબિત થાય તો રાજકારણમાંથી માંથી સંન્યાસ લેવાની ઉપાધ્યાયની જાહેરાત આજે ભૂમિ દળ દિવસની ઉજવણી જવાનો દેશ માટેના સાહસ અને પરાક્રમની પ્રશંસા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગરીબાઈ પ્રલોભનો કે મજબૂર કરી થતા ધર્માંતરની ઝાટકણી કાઢતા કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા આવા ધર્માંતરો સામે પ્રજાને જાગૃત રહેવા સંબોધન સમાચાર વિગતવાર જોઈએ રિઝર્વ બેન્કે એક મહત્વપૂર્ણ પગલું લઈને રેપોરેટમાં શૂન્ય પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો જાહેર કર્યો છે આ ઘટાડો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે હવે આ દર આઠ ટકાથી ઘટીને સાત પોઈન્ટ પંચોતેર ટકા થઈ ગયો છે જોકે રિઝર્વ બેંકે સીઆરઆરમાં કોઈ ફેરફાર કર્યો નથી રિઝર્વ બેન્કના આ પગલાને કારણે બેન્કો પાસેથી લોન લેનારાઓને ઘણી જ રાહત થશે વિકાસ દર વધારવા માટેના હેતુથી વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું મનાય છે ઉલ્લેખનીય છે કે રેપોરેટમાં ભારતીય રિઝર્વ બેન્ક અન્ય બેન્કોને ફંડ આપે છે હોમ લોન તથા ઈએમઆઈના દરો પણ ઘટાડવાની સંભાવના છે રિઝર્વ બેન્કે લીધેલા આ નિર્ણયને નાણામંત્રી અરૂણ જેટલીએ આવકાર્યો છે તેમણે જણાવ્યું હતું કે રેપોરેટમાં ઘટાડો એ અર્થવ્યવસ્થા માટે સકારાત્મક પગલું સાબિત થશે રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડાની અસર આજે શેરબજારમાં પણ થઈ હતી શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ છસો એકસઠ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ એકસો દસનો ઉછાળો જોવા મળ્યો હતો હાલ સેન્સેક્સ સત્યાવીસ હજાર આઠસો પચાસના આંકને પાર કરી ગયો છે આઠ હજાર ચારસો ત્રીસના સ્તર પર નિફ્ટી પહોંચી ગયો છે સૂચના અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બીએસ એક્સપો બે હજાર પંદરમાં સંબોધન કર્યું હતું તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પ્રસાર ભારતીનો મુખ્ય ચહેરો આજે પણ ઓલ ઇન્ડિયા રેડિયો છે બીએએસનું આંતરરાષ્ટ્રીય સંમેલન દિલ્હીમાં યોજાયું છે And therefore, with innovation, creation of new technologies, discoveries of new technologies, if there is one sector which has changed the way of life, literally, that's the broadcasting sector. And it's happened the fastest. It's made uh, communications uh, extremely accessible. And engineers uh, who constitute the broadcasting engineering fraternity have also to update and upskill their own capacities. દેશના યુવાનોને સશક્ત બનાવી યુવા ધનનો દેશને વધુમાં વધુ ફાયદો મળે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું છે સરકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનો ઉપયોગ થઈ શકે તે માટે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગ મંત્રી રાજીવ પ્રતાપ રૂડી શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેય આ બેઠકમાં ભાગ લેશે તો કેબિનેટ સચિવ અજીત શેઠ તથા અન્ય નેતાઓ પણ હાજર રહેશે શ્રમ તથા ઉચ્ચ શિક્ષણ શાળાકીય શિક્ષણ ઔદ્યોગિક નીતિ સહિતના અન્ય વિભાગોના સચિવો પણ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લેશે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલથી ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની રમઝટ ચાલી છે આપના અરવિંદ કેજરીવાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સતીષ ઉપાધ્યાય પર વીજળી કંપનીઓ બાબતે કરેલા આક્ષેપોની સાબિતી આજે રજૂ કરવાનું જાહેર કર્યું છે જ્યારે બીજી બાજુ સતીશ ઉપાધ્યાયે આક્ષેપો સાબિત થાય તો રાજકારણ છોડી દેવાનું જણાવ્યું છે પ્રસ્તુત છે એક રિપોર્ટ દિલ્હીમાં સાતમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે સિત્તેર સભ્યોની દિલ્હી વિધાનસભા માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ એકવીસ જાન્યુઆરી છે ચોવીસ જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે આ સાથે જ દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કોંગ્રેસ પક્ષે અજય માકરની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર સમિતિના પ્રમુખ પદે વરણી કરી છે તો ભાજપે પણ

और मीटरों को रिप्लेस करने का काम सतीश उपाध्याय जी की कंपनियां करती हैं ये वही मीटर हैं जिससे दिल्ली की सारी जनता दुखी है दिल्ली की सारी जनता कहती है कि ये मीटर तेज चल रहे हैं भाजपा प्रदेश अध्यक्ष सतीश उपाध्याय पर अरविंद केजरीवाल ने जवाब आप विलंब न तो करो एनसीएनएल पावर प्राइवेट लिमिटेड एनसीएनएल ट्रांसको मीडिया प्राइवेट लिमिटेड नाम की कोई कंपनी हमने ना तो कभी बनाई ना वो शायद एग्जिस्ट करती है नेट पर कंपनी की वेबसाइट पर जाके आप देख सकते हैं उसमें ट्रांजैक्शन तो दूर हमें तो पता नहीं वो कंपनी क्या है और किस तरह की और ना कंपनी वो खुली आप लोग नेट देख सकते हैं और अगर और अगर ऐसा है अब उन्होंने झूठ तो बोल दिया इसके ऊपर हम निश्चित रूप से क्रिमिनल डेफेमेशन અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપ વિજય પતાકા લહેરાવતું આગળ વધ્યું છે દસમી ફેબ્રુઆરીએ પરિણામ આવતા દિલ્હીનું રાજકારણ હવે કેવા રૂપ લેશે તેના પર બધાની નજર ટકેલી છે દૂરદર્શન સમાચાર અમદાવાદ આગામી સાતમી ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પચીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જેમાં પૂર્વ સાંસદ અજય માકન તથા વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ યોગાનંદ શાસ્ત્રીને સમાવવામાં આવ્યા છે બીજી યાદી સાથે કોંગ્રેસે દિલ્હી વિધાનસભા માટે કુલ ઓગણપચાસ ઉમેદવારો જાહેર કર્યા છે તો બીજી તરફ ભાજપ ચૂંટણી સમિતિ દ્વારા વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે પ્રથમ બેઠક આજે મળશે દિલ્હી ભાજપાના અધ્યક્ષ સતીષ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એકવીસ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે શ્રીનગરના શોપિયાના કિલ્લાર વિસ્તારમાં સુરક્ષા દળો તથા આતંકવાદીઓ વચ્ચેની અથડામણો હજુ પણ થંભવાનું નામ લેતી નથી આ આતંકવાદી અથડામણોમાં અત્યાર સુધી બે આતંકવાદીઓ ઠાર મરાયા છે જ્યારે ચારથી પાંચ આતંકવાદીઓ આ વિસ્તારમાં સંતાયા હોવાની શંકા સેવાઈ રહી છે સુરક્ષા દળોએ સામાન્ય માણસો આ છે આજે દેશભરમાં ભૂમિ દળ દિવસની ઉજવણી થઈ રહી છે આજનો આ દિવસ દેશના જાંબાઝ સૈનિકો પર ગર્વ લેવાનો એક અવસર છે દેશની એકતા અને અખંડતાને યથાયોગ્ય રાખવાનો સંકલ્પ લેવાનો દિવસ છે દેશની સુરક્ષા માટે જીવ સટોસટનો ખેલ ખેલીને પણ આ જવાનો સરહદોનું રક્ષણ કરે છે હમણાં જ કાશ્મીરમાં આવેલું અને ઉત્તરાખંડમાં થયેલી કુદરતી આપત્તિ સમયે આપણી સેનાના જવાનો સ્વાર્થ વિના રાહત કાર્યમાં લાગી ગયા હતા સન ઓગણીસો ઓગણપચાસમાં પંદરમી જાન્યુઆરીએ ભૂમિ દળના સ્થાપની થઈ હતી આજના દિવસે કે એન કરિયપાને ભારતીય સેનાના કમાન્ડર ઇન ચીફ બનાવવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના દિવસ અંગે જણાવ્યું હતું કે સેનાના સાહસ પરાક્રમ અને સમર્પણ માટે દેશને ગર્વ છે પારંપરિક યુનાની સારવાર પદ્ધતિનો એક રાષ્ટ્રીય પરિસંવાદ દિલ્હી ખાતે યોજાયો હતો આ પદ્ધતિ દ્વારા કરવામાં આવનારી સારવાર અંગેની તજજ્ઞોએ વિસ્તૃત ચર્ચા કરી હતી પ્રસ્તુત છે એક રિપોર્ટ બિનચેપી રોગોની યુનાની પદ્ધતિથી આપવામાં આવનારી સારવાર અંગેનો બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર દિલ્હી ખાતે યોજાઈ ગયો આ પરિસંવાદના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા નિલાંજલ સાનિયાલે કહ્યું હતું કે યોગ આયુર્વેદની જેમ જ યુનાની સારવાર પદ્ધતિને લોકો સુધી પહોંચાડવાનું જરૂરી છે અમારે જે પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ છે આયુર્વેદ હો યુનાની હો હોમિયોપેથી હો इन सभी को प्रोत्साहन देने के लिए एक बड़ा कदम उठाया है कि नेशनल आयुष मिशन के ज़रिए इसको हर मुल्क में हर प्रदेश में इसको और गहराई से पहुंचाया जाए और इसकी लाभों को और इसके जो भी काबिलियत है उससे

રાજ્યમાં ભાજપ સભ્ય નોંધણીના કાર્યક્રમ અંતર્ગત આગામી પંદર દિવસ સુધી ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં નોંધણી કરવાની ઝુંબેશ ચાલશે આજે અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા પોતાના મતવિસ્તાર બોપલ ઘુમા ખાતે સભ્યોની નોંધણી કરવામાં આવી હતી નવા સભ્યોએ નક્કી કરેલ ફોન નંબર પર મિસ કોલ કરી નોંધણી કરાવી હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી બે લાખ જેટલા સભ્યો નોંધાયા છે શિક્ષણની સુધારણા માટે અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ જેટલા પ્રમાણમાં શિક્ષણમાં સુધારણા થવા જોઈએ એટલા થઈ શક્યા નથી એક સંસ્થા પ્રથમ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જે માહિતી બહાર આવી છે તે ચોંકાવનારી છે પ્રસ્તુત છે એક અહેવાલ શિક્ષણની સુધારણા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હજુ સ્થિતિ દયનીય છે એક બિન સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જણાવાયું છે કે સરકારી સ્કૂલોમાં શીખવાની પ્રક્રિયા હજુ પણ ઘણી જ ધીમી છે ખતરાની ઘંટડી વગાડતો આ અહેવાલ પ્રથમ નામની સંસ્થાનો છે સરકારી શાળાઓમાં ભણનારા વિદ્યાર્થીઓ ગણિતના સામાન્ય દાખલા અને અંગ્રેજીના સામાન્ય વાક્યો વાંચવામાં પણ મુશ્કેલીઓ અનુભવે છે શિક્ષણની સ્થિતિના બે હજાર અહેવાલમાં પંદર હજાર સરકારી સ્કૂલોના છ લાખ વિદ્યાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા હતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા માત્ર પચ્ચીસ ટકા જ વિદ્યાર્થીઓ અંગ્રેજીના સરળ વાક્યો વાંચી શક્યા હતા તો ત્રીજા ધોરણના ફક્ત છવ્વીસ ટકા જ વિદ્યાર્થીઓ સરવાળા અને બાદબાકી કરી શક્યા હતા તામિલનાડુમાં જ ગણિતના શિક્ષણમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો જ્યારે અન્ય રાજ્યોની હાલત હજુ પણ જેમની તેમ જ છે શાળામાં સુવિધાઓ આપવા માટે પણ ઘણા જ પ્રયાસો થયા છે જો કે પાણી અને શૌચાલય જેવી સુવિધાઓમાં કઈ કૌશે સુધારો થયો છે જો કે નામાંકનમાં સુધારો જોવા મળ્યો હતો બે હજાર ચૌદમાં છન્નું ટકા નામાંકન થયું છે ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ખાનગી શાળાઓ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે શિક્ષણ સુધારણા અને સર્વ શિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો લાગુ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ તેના જેટલા જોઈએ એટલા પરિણામો મળી શક્યા નથી જોકે બિનસરકારી સરકારી સંસ્થાનો આ અહેવાલ આંખ ઉઘાડનારો છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ પ્રલોભનો ગરીબાઈ કે મજબૂરીથી થતા ધર્માંતરની ઝાટકણી કાઢી હતી તેમણે આવા ધર્માંતરો સામે પ્રજાને જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું હતું કે દેશ આઝાદ નહોતો થયો ત્યારે ધર્માંતરની પ્રવૃત્તિ થતી હતી આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરની પ્રવૃત્તિ વિશેષ ચાલી રહી છે રેપોરેટમાં રિઝર્વ બેંકે કરેલો શૂન્ય પોઈન્ટ ઘટાડો સીઆરઆર યથાવત લોનના ઈએમઆઈ દરમાં ઘટાડાની સંભાવના શેરબજારમાં પણ ઉછાળો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમઝટ કેજરીવાલ આજે સતીજ ઉપાધ્યાય સામેના પુરાવા જાહેર કરશે આક્ષેપ સાબિત થાય તો રાજકારણમાંથી સંન્યાસ લેવાની ઉપાધ્યાયની જાહેરાત આજે ભૂમિ દળ દિવસની ઉજવણી જવાનોના દેશ માટે સાહસ અને પરાક્રમની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગરીબાઈ પ્રલોભનો કે મજબૂર કરી થતા ધર્માંતરની ઝાટકણી કાઢતા કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા આવા ધર્માંતરો સામે પ્રજાને જાગૃત રહેવા સંબોધન અને આ સાથે સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર